હવે આગળ વાત કરીએ ખેડ બ્રહ્માની. ખેડ બ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરે મંથન ગતિ થતી કામગીરીને લઈને કરી અરજી. ખેડ બ્રહ્મા વોર્ડના 3 ના ભાજપના જીતેલા ઉમેદવારની મૌખિક રજૂઆત અધિકારીઓએ ગોરીને પીજતા કરાઈ છે. લેખિત રજૂઆત. ખેડ બ્રહ્મા નગરપાલિકામાં હાલ ભાજપ શાસિત ચાલી રહી છે અને એમાં વિકાસના કામો પણ ચાલુ છે. ઘણા સમયથી વોર્ડ નંબર 3ના કોર્પોરેટર એમના વોર્ડમાં ચાલુ કામોમાં કામગીરી ધીમી થતી હોવાની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સ્થવરે કામ ચાલુ કરવામાં આવે એવી રજૂઆત કરી છે. વોર્ડ નંબર 3માં હનુમાનજી મંદિરથી શ્રીજી બંગલો સુધીના રસ્તાની પહોળાઈ વધારી વચ્ચે લાઇટો લગાવીને નવીન રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ રસ્તો એરિયામાં વરસાદી પાણી ન ભરાય એ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું, પણ હવે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું હોય ત્યારે પણ કામગીરી ધીમી ચાલતી હોય તેવું અરજીમાં જણાવેલ હતું. આ અંગે વોર્ડ નંબર કોર્પોરેટર નિકુંજ રાવલને પૂછતા તેઓએ જણાવેલ હતું કે વર્ષોથી આ એરિયામાં ચોમાસામાં કમરસમાં પાણી ભરાય છે અને આ વખતે જ્યારે હું એ એરિયાનો ન જ હોય મેં એ રસ્તો સારો બને અને વરસાદી પાણીનો નિકાલ થાય એ સારા હેતુથી બનાવેલ હતો, પણ નગરપાલિકાના કર્મચારીઓ ઇજનેર દ્વારા એ રસ્તા પર કોઈ ધ્યાન નથી અપાતું. હવે જ્યારે વરસાદ આવશે અને પાછું પાણી ભરાશે ત્યારે નગરપાલિકાના લાખો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તા પર પાણી ફરી વળશે અને ઉનાળો ચાલુ થતાં પહેલાં DI પાઇપો નાખવાનું કામ પણ ચાલુ કરાવ્યું હતું, પણ ઉનાળો પૂરો થવા આવ્યો પણ હજુ પાઇપનું કામ પૂરું થયું નથી તો ઉતાવળથી કામ ચાલુ કરવાનું શું કારણ? રામેશ્વર નગરમાં વરસાદ પાણીના નિકાલ માટે કામ ચાલુ કરવામાં આવ્યું છે, એ પૂર્ણ થયું પણ ઉપર રોડ બનાવવાનું બાકી છે, તો ચોમાસામાં એ પ્રશ્ન ઊભો રહેશે. તો હવે મૌખિક રજૂઆત ખૂબ કરી છે પણ કોઈનું ટ્રસ્ટનું મસ થતું નથી, કામ એની મંદગતિએ થાય છે, તો હવે લેખિતમાં અરજી કરી છે અને એનાથી પણ કોઈ ફેરફાર નહીં પડે તો RCM ગાંધીનગરમાં અરજી કરવી પડશે તો કરીશું. લોકો હેરાન થાય છે, નગરપાલિકાના લાખો રૂપિયા ખર્ચીને બનાવેલો રસ્તો ચોમાસા પહેલાં લોકોના ઉપયોગમાં આવે તો સારું. નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર કન્સલ્ટન્ટ આ રોડ તૈયાર કરાવે તો ચોમાસામાં પાણી પહેલાં પાર બાંધી હોય તેમ લાગે અને નહીં થાય તો આ એરિયાના રહીશોને ગાડીઓની જગ્યાએ કદાચ નળીનો ઉપયોગ કરવાનો વારો આવશે એવું દેખાઈ રહ્યું છે. રમેશ વૈષ્ણવ, ZSTV, ખેડબ્રહ્મા.